વડોદરાની વાત કરીએ. વડોદરાના પાદરામાં પૂરના પાણી ફરી વળતા નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાદરાના મહુવડ અને ગંભીરા વચ્ચેનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં આવી ગયો છે. હાઈવે ધોવાઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ છે છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી. હાલાકી વેઠી રહેલા લોકોએ તંત્ર સામે પોતાનો રોષ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. બધી આ લોકો અપીલ કરી હશે પણ એ હજુ પણ સુતા જ છે. ધૂળ એટલી બધી ઉડે છે કે સામે વાહન પણ દેખાતા નથી, તે છતાં પણ આ લોકો કોઈ કઈ કરતા નથી. હજુ પણ એકદમ સામાન્ય વરસાદ પડે ને તો પણ અહીંયા રસ્તો બંધ થઈ જાય ને એવી પરિસ્થિતિ હોય છે. આ રોડ એટલો બધો ખરાબ છે કે અમારે રોજ અહીંથી આવવા જવાનું રહે છે. 5 કિલોમીટર સુધીનો રોડ ખાડા ખાડા છે. ગાડી કેમ ચલાવી એ ખબર પડતી નથી. એક્સિડન્ટની બીક લાગે છે, ગાડીનું નુકસાન થાય છે. તો મહેરબાની કરીને વહેલો રોડ બનાવે આ લોકો એવી અપેક્ષા. ગંભીરાથી મુવર જવાના આવવાના રસ્તા ઉપર બહુ જ ખાડા છે. તંત્ર વહેલાઈ તકે થોડું રિપેરિંગનું કામ કરે તો સારું રહે. પબ્લિક સામેથી આ ખરાબ રસ્તો ખરાબ છે. લગભગ આ ચોમાસામાં જ આ રસ્તો ખરાબ જ થઈ જાય છે. આમ કાળી માટી છે ને એટલે. પાદરા તાલુકાનો મહુવડ અને ગંભીરા વચ્ચેનો મુખ્ય માર્ગ જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારે હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે ધૂળની ડમરી ઉડી રહી છે, સાથે સાથે આખે આખો જે માર્ગ છે તે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર આ માર્ગ પર છે તે માટી પૂરવામાં આવી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પાદરા તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈને આ રોડ છે તે ધોવાઈ જવા પામ્યો હતો. તેને લઈને પારાવાર મુશ્કેલીઓ માત્ર અવર જવર કરતા વાહન ચાલકો અને પડી રહી છે. ખાસ કરીને જે રીતે વાત કરી બેદરકારી પણ સામે આવી છે જેમાં આજે તંત્ર દ્વારા જે સમારકામ કરવાનું હોય યોગ્ય સમારકામ નથી કરવામાં આવ્યું જેને લઈને માત્ર રાહદારીઓ સહિત તમામ લોકો છે તે હાલ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે 2-3 કિલોમીટરનો જે આ મુખ્ય માર્ગ છે જે માર્ગ પર ક્યાંક ને ક્યાંક ખાડા પણ પડી જવા પામ્યા છે. વરસાદ પડ્યો ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું. કેટલાક લોકોના વાહનો પણ આ માર્ગ પર છે તે બંધ થઈ જાય છે કારણ કે ખખડધજ હાલતમાં માર્ગ છે જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પાદરા તાલુકા તેમજ ગંભીરાને જોડતો આ મુખ્ય માર્ગ છે જે માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી જતાની સાથે જ વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય કે વહેલી તકે આ તમામ લોકો છે તે આ રોડનું સમારકામ કરવામાં આવે તંત્ર દ્વારા તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા.